નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજનો સેશન ધોરણ દસ માટે બહુ જ અગત્યનો છેલ્લે સુધી જોડાયેલા રહેજો કારણ કે આ સેશન ખાલી પ્રથમ પરીક્ષા માટે નહીં આ સેશન બોર્ડ માટે પણ અગત્યનો છે તો વિદ્યાર્થીઓ આજથી જ અત્યારથી જો આપણે બોર્ડની તૈયારીઓ કરવા માંડીએ તો પ્રથમ સામયિક પરીક્ષા આપો આપ લલ્લુ પપ્પુ લાગશે તો વિદ્યાર્થીઓ સેક્શન એ સૌથી અઘરો લાગતો સેક્શન એ આજે સોલ્વ કરીશું આજે એના કન્સેપ્ટ ક્લિયર કરીશું છોકરાઓ તમને મજા આવશે એની ગેરંટી મારી દાખલાઓ આપણા કામના છે દાખલાઓ આપણને ખૂબ જ ઉપયોગી થવાના છે આજે હું લઈને આવ્યો છું આ આ જે હેતુલક્ષી છે તમારા કોન્ફિડન્સમાં જે કંઈ પણ વધારો કરશે એ મને ખબર છે કારણ કે આ હેતુલક્ષી જો તમને આવડી ગયા બેડો પાર સમજો ધોરણ દસ માં બોર્ડમાં આમાંથી જ આવશે આજ કન્સેપ્ટને લઈને હેતુલક્ષી પૂછતા હોય છે બાકી બાર ના ન નીકળે સેક્શન એ જે તમે એમ કે છો અઘરો છે 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 તોડી નાખો આ વહેમને કાઢી નાખો આ જે ભ્રમ છે એને ભાંગીને ભૂકો કરી નાખો ભાઈ 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 સેક્શન એ આજે તો અહીંથી જ જશું ફટાફટ વિડિયો લાઈક કરી દો અને લિંક શેર કરી દો આજે આપણે ચારસો લાઈક નો ટાર્ગેટ રાખ્યો છે ચારસો લાઈક ચારસો લાઈક કરી દેવાની છે બસ એટલી જ એક અપેક્ષા સાથે આ આ આ સેશનની શરૂઆત કરી દઈએ એમાં પહેલા ચેપ્ટર નો પેલો ક્વેશ્ચન કે ભાઈ જો ગુસ્સાફ એ બી બાર હોય તો લસા અ ઓફ એ બી કેટલો હોય શક્ય નહીં પણ શક્ય નથી જો સાંભળજો આ એક કન્સેપ્ટ છે એવો કન્સેપ્ટ છે કે ગુસ્સા બાર હોય તો લસા છે ને એનો ગુણાંક હોય એટલે કે બાર ના ઘડિયામાં આવતો હોય ને એવો જ હોય એનો અર્થ એવો ન થાય કે એકસો ચુમ્માલીસ છે એ બાર ના ઘડિયામાં ન આવે એકસો બત્રીસ છે એ બાર ના ઘડિયામાં ન આવે એકસો બત્રીસ બાર ના ઘડિયામાં આવે બાર દાન એકસો વીસ બાર અગિયાર એકસો બત્રીસ બાર બાર એકસો ચુમાલીસ બાકી હોય યોર રાઈટ આન્સર જેને જવાબ આવડે કમેન્ટ સેક્શનમાં આપતા હા આ સેક્શન એ ધણા આમ કેવાય ધમાકેદાર કલાક છે આ ધમાકેદાર કલાક કરવાની છે ગુસ્સા ઓફ એબી બરાબર એક તો ગુસ્સા ઓફ એ માઇનસ બી અને એ પ્લસ બી આ પ્રશ્ન જે જે વિદ્યાર્થીઓની સામે આવ્યો અને છોકરાઓ કન્ફ્યુઝ થયા આ છોકરાઓ કન્ફ્યુઝ થયા એને જવાબ ગોખી નાખ્યો કે જવાબ કા તો જે છે એ આપણે ગોખી નાખીએ આપેલો એ પણ ગોખવા નથી કન્સેપ્ટ ક્લિયર કરો જો ગુસ્સા એ બી શું છે એક ગુસ્સા એબી બી ત્યારે જ શક્ય છે જ્યારે એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ગુસ્સા થાય જ્યારે અને પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યા એટલે એ માઇનસ બી માનો કે એ છે એ હું પાંચ લઈ લો બી છે એ હું ત્રણ લઈ લો એટલે બે અવિભાજ્ય છે તો પાંચ માઇનસ ત્રણ એટલે કોણ થયું બે પાંચ વત્તા ત્રણ એટલે કોણ થયું આઠ હવે એનો ગુસ્સા શું થાય તો કે બે થાય બે થયો તો જવાબમાં બે અથવા બે લો બે અવિભાજ્ય છે તો કે હા બે અવિભાજ્ય છે અને બે અવિભાજ્ય હોય તો એ માઇનસ બી ત્રણ માઇનસ બે એટલે કોણ એક ત્રણ ને બે પાંચ આ બે નો ગુસ્સા કોણ થાય તો કે એક થાય એટલે કીધું કે આ ગુસ્સા એક ક્યારે હોય જ્યારે સોરી બંને સંખ્યાઓ અવિભાજ્ય ને બંને સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે આ કિસ્સામાં જવાબ શું આવે એક અથવા બે હવે કન્સેપ્ટ ક્લિયર થયો હવે લોજિક ક્લિયર થયો ગોખને કા નહીં રે બાબા ગોખને કા નહીં તો જવાબ આવશે એક અથવા બે हा मोजा वीडियो लाइक कर दे जो 400 लाइक नो टारगेट छे चे। चैनल ने सब्सक्राइब नो करियो तो कर दे जो गुस्सा 24 20 गुस्सा कितलो थाय 4 25 4 6 24 24 नु थाय 4 छे हूँ 3x plus one बराबर चार 3x बराबर तीन x बराबर one C is your right answer

બે ધનપૂર્ણકો ગુસ્સા ગુસ્સા અને લસા ને બી નો ગુણાકાર કરનાખો ત્રણસો પંચ્યાસી ગુણ્યા સાત સાત પંજા પાત્રી વધી પેઢી ત્રણ આઠ સત્તર છપ્પન ને ત્રણ ઓગણસાઠ વધી પેડી પાંચ સાતરી એકવીસ ને પાંચ છવ્વીસ છવ્વીસ ચંપાણું

બેનો નો ગુસ્સા શું થાય પેલા મેળવી લીધો તેર કોમન આવતો હોય તેર માઇનસો સરખાઈ હેંગ કરવાની આપણે તો દેવાની હે શું કરે સિસ્ટમ ઉડાડી દેવું પણ એના માટે શું કરવાનું હાલો ભણી લઈએ ચારસો લાઈક બસો લાઈવ ચલો પી અને ક્યુ ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા ને ખાલી જગ્યા જેથી પચીસ વીસ ના અવિભાજ્ય અવયવો ભાગ પાડતા આવડતા બે છક બાર બે તેરી છ ઝીરો બે તેરી છ બે એકા બે બે પંચા દસ ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર પાંચ સત્તા પાત એકા સાત એટલે કે બે ની કેટલી ઘાત ની કેટલી ઘાત તો પી કોણ આવ્યું બે પી કોણ આવ્યું બે ક્યુ કોણ આવ્યું પાંચ ક્યુ કોણ આવ્યું પાંચ જવાબ આવે બે અને પાંચ અનુક્રમે કીધું છે એટલે બે અને પાંચ હાલો

પંદર દુ ત્રીસ પછી ત્રીસ મિનિટે પછી પિસ્તાલીસ મિનિટે એમ વગડે તો મારે શોધવું શું પડે પાછા ફરી પાછા ક્યારે વગડે તો લસા અ શોધવો પડે શું શોધવું પડે લસા અ લસા અ લસા શોધતા છઠ્ઠા ધોરણમાં શીખ્યા પેલા તો બે વડે ભાગ આલે છે તો હકાવો ન હાલતા હોય એમનામ બે એમન ત્રણ એમ નામ ત્રણ અને પાંચ પાંચ તેરી પંદર તેરી પિસ્તાલીસ દુ નેવું દુ એકસો એશી એકસો એશી મિનિટ હું મિનિટ કલાક કેટલી જવાબ શું આવે ત્રણ કલાક આ મોજકડી આ નહીં રે બાબા કા પ્રેક્ટિસ કા હેડે જો બે સંખ્યાઓ અને તો સંખ્યા એટલે લસા લસા શું થાય મેં કીધું બધાનો વારો એ કવાર મોટી ઘાત બધાનો વારો એ કવાર મોટી ઘાત એ સ્કવેર બી ગ ઇટ વોઝ માય મિસ્ટેક ઉતાવળે જેમ મેં ભૂલ કરી એમ તમે ભૂલ કરી શકો પણ અહીંયા ફાયદો મારે એ છે મારા માર્ક્સ નહીં કપાય તમારે કપાઈ જાય એટલે આમાંથી શીખવાનું મારી ભૂલ માંથી તમે શીખો ઉતાવળે માર્ક્સ કપાઈ જાય આવડતું હોય તેમ છતાંય આપણે એ ભૂલ કરીશું ના 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 રેડી હા થઈ એ મારાથી ભૂલ થયું ઉતાવળે નેક્સ્ટ જો તમને નિયમ લખી દો લસા બધાનો વારો એક વાર મોટી ઘાત ઘણી વખત મેં શીખવાડ્યું છે અને ગુસ્સા કોમન અવયવ અને નાની ઘાત ચાલ બે સમય સંખ્યાઓના લસા અને ગુસ્સા લીસ્ટ કોમન મલ્ટીપ્લ

બે પા તો અવિભાજ્ય સંખ્યા લખતા આવડતું હોવું જોઈએ બે ત્રણ પાંચ સાત નાની વિભાજ્ય એટલે આપણે શું કરીએ વિભાજ્ય ની શરૂઆત ક્યાંથી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પણ નહીં એક છે એ વિભાજ્ય બરાબર એ નથી એ અવિભાજ્ય નથી એટલે નાનામાં નાની અવિભાજ્ય કોણ આવે બે અને નાનામાં નાની વિભાજ્ય કોણ આવે ચાર અને એનો ગુસ્સા કોણ આવે તો કે બે વિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના તો આપણે કરીએ ત્રણ ના છેદ માં છ એક ના માં ના ના વિભાજ્ય સંખ્યા ચાર અને છ બે જ આવે એટલે એટલે જવાબ આવે હાલો

એક વખત હાર્ટ આપી દો હાર્ટ હાર્ટ એન સ્ક્ર માઇનસ વન આઠ વડે વિભાજ્ય છે જો એન એ હવે આ પ્રકારનો એને તો એન બરાબર પેલા વન મૂકવાનો

ગોખ ને કા રે બાબા ગોખ એન અયુગમ અયુગમ લીધા ને ત્યારે આપણને આઠ વડે વિભાજ્ય મળ્યા સમજાણું હવે ચાલો જો બે બરાબર બરાબર તો 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 ગુસ્સા કીધું છે બધા આવતું હોય તે એટલે એક્સ અને વાય બધા આવે નાની ઘાત એક્સ ની નાની ઘાત અહીંયા ત્રણ છે ની નાની ઘાત બે છે એટલે એક્સ વાય સ્કવેર

7 ને પંદરે લેક્ચર ચાલુ થશે આ લેક્ચર લગભગ આઠ ને દસે પૂરો થશે એટલે સવા છ વાગ્યા નો કન્ટિન્યુઅસ લેક્ચર સવા દસ વાગ્યા સુધી છે હું ગણી લો વચ્ચે અડધી કલાક નો બ્રેક ટોટલ મળે છે પણ આ બધું તમારા માટે છે એટલું યાદ રાખજો આ બધું તમારા માટે છે

મારા આઈએમપી ના દાખલા ગોખતા નહીં તો બધાય નહીં આવે મારા આઈ એમ ના દાખલા સમજીને ગણજો બધાય માર્ક્સ આવશે પૂરા માર્ક્સ આવશે સોને રાત ના લંગે આજા રાત ના લંગે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે ટોપર બેચ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન માં ચાલુ છે તમારો આ સેશન પૂરો થશે એટલે ધોરણ નવ ની ટોપર બેચ છે એનો લેક્ચર છે ધોરણ દસ ની ટોપર બેચ છે એનો લેક્ચર છે લાઈવ લેક્ચર આપીએ છીએ જેમ અત્યારે હું તમને આપું છું એ જ રીતે હાલો સર અમારે એસવીએસ ના પેપર ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી પેપર આવે આની બહાર નો જાય બરોબર ચાલો ભાઈ ધોરણ નવ નું મેથ્સ નો સેશન હજી આની પેલા લઈ ચૂક્યો છું

પાય અનંત અનાવૃત હોય ને તો અનંત અનાવૃત ને શું કહેવાય અસમ્યવાય એટલે જવાબ આવે અસમય આની જગ્યાએ જો બાવીસ ના સાત હોત ને બાવીસ ના છેદ માં સાત તો જવાબ આવત સમય હલો આ તફાવત છે બોર્ડ કેટલા રૂપિયાના ઘણા રૂપિયાનું આવે બેટા હાલો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે તો તેમનો લસા બરાબર ખાલી જગ્યા હવે લસા કીધો છે અવિભાજ્ય સંખ્યાઓ કોઈ પણ આપી હોય બે આપી હોય કે ત્રણ આપી હોય એનો લસા જ્યારે કે ત્યારે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરી નાખવા એટલે પી ક્યુ આર

તો જો બે અવયવો હોય તો એને આપણે અવિભાજ્ય કહીએ છીએ તો વિભાજ્ય શું હોય બે બે વધુ વધુ અને એટલે ચાર પાંચ એમ ગમે તો ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ ત્રણ અવયવો હોવા જોઈએ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ ત્રણ આ કન્સેપ્ટ છે આ લોજિક છે ઓરેન્જ સપોર્ટ ટીમ ઓરેન્જ ડેસ્ક ટોપ સર પ્લીઝ કોને અઢી લાખ નું છે અઢી લાખ નું નથી થોડું વધારે છે હાલો અહીં આવી જાવ બેટા હવે એ એના ઉપર આપણે ક્યાં ચર્ચા કરવાની જરૂર છે ઓનલાઈન બધાના રેટ મળે છે જે કંઈ પણ જોઈએ છે બધું ઓનલાઈન મળે છે ચાલો ગુસ્સા સોળ ચોવીસ છત્રીસ

ગુણ્યા ત્રણ ની બે ઘાત હું કીધું છે ગુસ્સા અ બધામાં આવતું હોય બે 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 બધા આવે છે અને એની કેટલી ઘાત બે એટલે બે ની બે ઘાત એટલે કેટલી થશે ચાર એટલે ચાર છે એ તમારો રાઈટ આન્સર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જેમીશભાઈ ખુબ ખુબ આભાર છોકરાઓ જો મજા આવતી હોય તો લાઈક કરી દેજો આ નવું આ બધું આપણે જો કે આ તો બહુ બેઝિક છે એટલે સહેલું કરવું એમ ખાલી અઘરું અઘરું ન કરવું સહેલા ઉપર ફોકસ રાખવું ઘણી વખત પેપરમાં સહેલું પૂછાઈ જાય ને પૂછાય તો સહેલા આપણે નથી કરવું ચાલો અસમય સંખ્યા ને સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય જ થાય મેં નવમાં ધોરણમાં શીખવાડ્યું અસમય છે ને એ ઝેર કહી દેવાનું ઝેર સમય છે ને એ દૂધ કહી દેવાનું તો ઝેર અને દૂધ એનો સરવાળો કરો તોય અસમય થાય ગુણાકાર કરો તોય અસમય થાય સર બાદ બાકી કરો તોય અસમય થાય ને ભાગાકાર કરો તોય અસમય થાય નીચે આપેલ અવયવ વૃક્ષ માટે x y આ 2 2 એટલે આ શું થઈ ગયું 4 5 ચોક આ શું થઈ ગયું 20 પછી અહીં જવાની જરૂર જ નથી આપણને તો x બરાબર 20 મળી ગયું y બરાબર શું મળ્યું 4 જવાબ શું આવે 24

छोको बे मिनिट एक्टिव इंटरनेट कनेक्शन एक मिनट हो छोको तकलीफ के लिए खेद है ચાલો છોકરો થોડું થોડું ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એટલે મારે જવું પડ્યું થોડો જવાબ આપવા માટે નહીં તો હું જાઉં નહીં એમ જલ્દી થી થોડું ઇમ્પોર્ટન્ટ હતું તમારા માટેનું જ હતું એટલે થોડું જવું પડ્યું પણ ચેનલ ને જો સબસ્ક્રાઇબ ન કર્યો હોય કરી લેજો અમાર ભાઈ એ ભાઈ વિડીયો ને લાઈક નો કર્યો તો આપણો ચારસો નો ટાર્ગેટ છે ચારસો નો જલ્દી બસો બોતેર થઈ ગઈ છે લાઈક

સર આ વખત ઇન્ટરવ્યુ લેવા અરે આવવાનું જ ને કેમ નહીં નહીએ ટોપર ઘરે જવાનું જ ને કેમ ન જઈએ મહેનત કરી છે અને જયારે મહેનત નું ફળ તમને મળ્યું હોય તો એને બિરદાવવા માટે અમારે સુરત થી આવવું પડે સમજાય હા હા આવીશ બેટા બસ હવે બહુ કમેન્ટ નહીં કરવાની

ભાગ પાડવાની શોર્ટકટ મેં શીખવી છે સ્પ્લિટ કરી દેવાના મોટું પહેલા નાનું પછી મધ્યમ પદ એટલે પ્લસ ટુ એક્સ એની નિશાની મોટા પદ ને આ બેય નિશાની નો ગુણાકાર નાના પદ ને એટલે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો એક્સ બરાબર માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર ત્રણ ઘણા બધા વિદ્યાર્થીઓને એમ શોર્ટકટ એ કહેવામાં આવે આની નિશાની ફેરવી નાખો એટલે શૂન્ય થઈ જાય પ્લસ પાંચ છે નહીં પૂછાય આ સેક્શન એની બારનું નહીં પૂછાય આના કન્સેપ્ટ તમને આવડી ગયા તો તમને સેક્શન એ આવડી જશે પણ આ બધા કન્સેપ્ટ તમને આવડવા જોઈએ પાછા હા

ત્રણસો પાંચ થઈ છે તમારી પાંચ જે નંબર છે સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ અડતાલીસ કે સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ ઓગણ પચાસ એનું પર કોલ કરો તમને બધી માહિતી આપશે ફટાફટ ભાઈ વિડીયો લાઈક કરી દેજો

જ્યારે પરસ્પર વ્યસ્ત હોય ત્યારે સી બરાબર યાદ કરો એવી બે સંખ્યા ગુણાકાર એક થાય એનો મતલબ કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વન થાય એનો મતલબ કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય સી અપોન એ બરાબર વન થાય એનો મતલબ કે સી બરાબર એ ત્યારે જઈને આવે અને સી કોણ છે તો હવે જુઓ થ્રી એમ માઇનસ નાઇન એ કોણ છે બરાબર 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 આ આ કારણ કારણ છે છે સમાંતર શ્રેણીમાં એન ને એન નથી ખબર પડતી બેટા પાંચમા ચેપ્ટર નું જયારે આપણે લઈને આવીશું ને ત્યારે સમજાવી દઈશ બરોબર પ્રમેય આઈ એમ છ પોઈન્ટ એક ને છ પોઈન્ટ બે હો બેટા છ એક ને છ પોઈન્ટ માં ખાસ તો છ પોઈન્ટ એક ચાલો સેક્શન બી અરે યાર આ પાર્ટ વન છે પાર્ટ ટુ હજી છે આવતીકાલે આ પાર્ટ વન છે સેક્શન એનો નો હમણાં થમનીલમાં ચેન્જ કરાવી દઉં રીને કરાવી દઉં છું આ પાર્ટ વન ચાલો અત્યારે જ કહી દો અત્યારે જ કહી દો તમને તમે મુંજાવ નહીં ને એટલે

અને આંકડા શાસ્ત્ર સંભાવના છેલ્લા બે ચેપ્ટર આ પાંચ ચેપ્ટર એ આવતીકાલે આપણે જોઈશું સો ચિંતા ન કરતા આવતીકાલે પણ તમને મસ્ત મજાનો સેશન મળશે 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 બરાબર છે તો અત્યારે પેલું બીજું ત્રીજું ભણી લો અગેન કાલે સમાંતર શ્રેણી ત્રિકોણ યામ ભૂમિતિ આંકડાશાસ્ત્ર શાસ્ત્ર અનસંભાવના આવતીકાલે બંને શૂન્યોની સંજ્ઞા હવે તમને એમ થાય સાહેબ નવ્વાણું અઠાણું ના એવા ભાગ પાડો જેનો સરવાળો નવ્વાણું થાય એ બધી માથા કુઇટ કરવી અઠાણું એકા અઠાણું પછી એના કરતા જ હું તમને શીખવાડું સ્પ્લિટ વાળો નિયમ આવડે ને તો આ રીતે થાય આ ભાગ નથી પાડવા આપણે તો શૂન્યની સંજ્ઞા કીધી છે ને ઇનશોર્ટ નિશાનીની ની માથાકૂટ કરવાની કીધી છે ને સાંભળો અહીંયા કંઈક આવશે મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની અહીંયા મોટા પદ આ બેયની નિશાનીનો ગુણાકાર નાના પદ હવે શું થઈ ગયું x કંઈક બરાબર 0 એટલે કે x બરાબર માઈનસ કંઈક અને x કંઈક બરાબર 0 એટલે કે x બરાબર માઈનસ કંઈક જવાબ કેવો બેયની કેવી આવી માઇનસ એનો મતલબ કે બે કેવી કેવી ઋણ આવી હું આમ ગોખાવીશ નહીં હું એવું નહીં કહું કે જો આ બે પ્લસ હોય તો બંનેની પ્લસ માઇનસ માઇનસ આવે જો અહીંયા પ્લસ માઇનસ હોય તો બંનેની પ્લસ માઇનસ આવે જો અહીંયા માઇનસ પ્લસ હોય તો બંનેની પ્લસ આવે એવું હું નહીં કહું એવું ગોખાવીશ નહીં એવું નહીં ગોખાવું મારામાં નથી આવતું મારામાં તો કારણ આવે ને રીઝન મતલબ જે કન્સેપ્ટ છે એ આવે હું ગોખાવીશ નહીં એટલે ગોખતા તો નહીં જ જે ગોખ્યા ઈ ગયા સમજજો ગોખ્યાઈ ગયા ચાલો અહીં લખું છું a બરાબર ખાલી જગ્યા માટે બહુપદી p of x બરાબર a² 9 x² 13x 6a નું કોઈ એક શૂન્ય બાકીના શૂન્યનું વ્યસ્ત થશે અગેન ઓલો કન્સેપ્ટ વ્યસ્ત થવા માટે હવે હું ડાયરેક્ટ લખું છું c a વ્યસ્ત આપ્યું છે તો c a c કોણ છે 6a a કોણ છે a² 9 એટલે કે a² 6a 9 દ્વિઘાત બહુપદી થઈ ગઈ હવે સમીકરણ થઈ ગયું દ્વિઘાત સમીકરણ નવ ના એવા ભાગ પાડો જેનો સરવાળો છ આવે ત્રણ તેરી નવ એટલે હકીકતમાં શું એ માઇનસ ત્રણ નો ઓલ સ્ક્વેર છે બરાબર બરાબર બે વર્ગમૂળ તો શું થઈ જાય એટલે જવાબ આવે પ્લસ ત્રણ તમને એમ થાય સાહેબ આવા થોડા સવાલ પૂછાય હા હું કહું છું આ દાખલો નહીં પૂછાય હું ખુદ કહું છું આ દાખલો નહીં પૂછાય છાતી ઠોકીને કહું છું કે આ દાખલો નહીં પૂછાય પણ 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 કન્સેપ્ટ આવડવો એ અગત્યનો છે દસમા ધોરણમાં હું હું કહું છું કે સેક્શન એ માંથી બેઠે બેઠું તમારા પેપર માં નહીં પૂછાય ખુલ્લે આમ કહું છું તમારા પેપરમાં બેઠે બેઠું નહીં પૂછાય પણ જો આના લોજિક આવડી ગયા તો તમારો સેક્શન એ બેડો પાર કરી દેશે સેક્શન એ હંમેશા તર્ક ને આધારિત હોય લોજિક ને આધારિત હોય એટલા માટે કહું છું કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આ નહીં પૂછાય પણ તમને એક નવો કન્સેપ્ટ આવડ્યો બે કન્સેપ્ટ નું મરજીકરણ છે આ મરજીકરણ કયા વ્યસ્ત સી બરાબર એ અને બીજો અવયવ ઉકેલવાના સેક્શન ડી કરાવી દીધો છે શિવમ આઈએમપી આપી દીધા છે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ત્રણ નો આલેખ ભાઈ એક સ્કવેર બે ઘાત હોય તો એનો આલેખ કેવો હોય પરવલય હોય બહુપદી એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ નો આલેખ એક્સ ને કેટલા બિંદુ માં છે તો આ શું છે પી એક્સ એક્સ માઇનસ ફોર એક્સ એક્સ કોમન કાઢું એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ફોર એટલે શું થઈ ગયું એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ ત્રણ બિંદુ મેળા એક્સ બરાબર ઝીરો

મોટા પદ ને આ બે નિશાની ગુણાકાર નાના પદ એટલે એક્સ પ્લસ ચોરસ બરાબર ઝીરો તો એક્સ બરાબર માઇનસ ચોરસ એક્સ માઇનસ ત્રિકોણ બરાબર ઝીરો એક્સ બરાબર પ્લસ ત્રિકોણ એટલે આ પ્લસ અને માઇનસ એનો મતલબ કે વિરોધી આવી

એટલા બે અને ત્રણ જવાબ આવશે ત્રણ ત્રણ બિંદુમાં છે કે માઇનસ એક્સવેર એ કેવો છે લેસ ધેન ઝીરો એટલે કે ઋણ છે અને જો ઋણ હોય તો નીચે તરફ ખુલ્લો પૂર્વ પર્વ મળે નીચે તરફ ખુલ્લો પર્વ એ કેવો છે ઋણ છે માઈનસ એક્સ માઇનસ છે એ ઋણ છે ને એ ઋણ હોય તો નીચે તરફ ખુલ્લો ચાલો નેક્સ્ટ યસ પેપર સેટ જે વિદ્યાર્થીઓને પેપર સેટ લઈ લીધા છે ને સોલ્યુશન ક્યાં મળશે કેમ મળશે કોલ કરવા જેને નથી લીધા લઈ લેજો ભાઈ મોસ્ટ મોસ્ટી પેપર સેટ છે આ કર્યું તો કઈ કરવાની જરૂર નહીં પડે આના સવાલ જવાબ તૈયાર થઈ ગયા દાખલાઓની પ્રેક્ટિસ તૈયાર થઈ ગઈ તો બીજી કશું કરવાની જરૂર નહીં પડે કોલ કરો ના શૂન્યો અગેન શોર્ટકટ મેથડ એક્સ એક્સ અડતાલીસ ના એવા ભાગ પાડો જેની બાદ બાકી બે આવે તો આઠ છ અડતાલીસ આઠ અને છ મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની પ્લસ પ્લસ માઇનસ માઇનસ નાના પદ

y અક્ષ ના છેદ બિંદુ ના યામ હવે y અક્ષ કીધું છે સાંભળજો y અક્ષ એનો મતલબ કે એનો x યામ 0 હોય y અક્ષ કીધું છે એટલે 0 y એના યામ હોય તો x યામ 0 હોય ને એ આપણો જવાબ આવશે કા તો આ આવે અન કા તો આવે એટલે આ તો નીકળી ગયા બરાબર આ તો નીકળી ગયા હાલો હવે x યામ 0 એટલે 3 0 2y 6

ચારસો જોઈએ ચારસો જોઈએ જ સમાંતર હોવા માટે સમાંતર હોવા માટેની શરત કઈ એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ ડોટ ઇક્વલ્સ ટુ વન અપોન સી એટલે એ અને બી ના ગુણોત્તરો જે છે એ સરખા રાખવાના છે

પાંચ છ વાગ્યા મંડાઈ ગયો છું અને હજી હવા દહ ઉધી છે હા એ તો એના માટે એ જ હું કહેવા માંગા તમારા માટે ગળા ફાડી છે પણ તમારે લાઈક કરવા નથી લાઈક કરી દો ને મજો આવી જાય આમ આમ જો હું આ ત્રણસો ત્યાંસી લાઈક છે ચારસો થઈ જાવ તો હું તો ઠેકડા મારું આમ જો મોત ચડી જાય કુદા કા મારું ચારસો લાઈક થઈ જાય તો કુદા કા મારું અમને એટલો આનંદ થાય અમે નાની નાની વાતો માં ખુશી મેળવી લેવા વાળા માણસો હે ભાઈ હાલ હવે

चार सौ त्र जी ओ जी एनो जी, 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 जी मैं हूं मन मोजी करता हूं जो, मैं जो वो तुम भी करो जी वन टू का फोर फोर टू का वन नेम इज लखन नेम इज लखन

પણ મને પાંચસો પુગાર વાય પ્લસ નાઇન કેવી જોડ છે ટુ એક્સ માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરો શું છે છ ના છેદમાં બે એટલે 3 માઈનસ 3 ના છેદમાં માઈનસ વાય એટલે 3 અને આ શું છે 10 ના છેદમાં 9 એટલે થયું શું a1 a2 બરાબર b1 b2 does not equals to c1 c2 એટલે કેવું થયું સમાંતર થઈ કેવી થઈ સમાંતર રેડી ચાલો નેક્સ્ટ જો બે અંકવાળી સંખ્યા x અને y ના પદોમાં સાત ગણા બે અંક વાળી સંખ્યા આવે ને એ તમારે કન્સેપ્ટ ખાસ ક્લિયર કરવાનો ખાસ આઠ ને આઠ થઈ ગઈ છે ચલો પ્લસ વાય એટલા બદલી કરું તો દસ વાય પ્લસ એક્સ બરોબર તો આના સાત ગણા

તો એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ચાર ક્યાં છે માઇનસ ચાર આવ્યો ક્રોસમાં હોય ત્યારે સીધી બાદ બાકી કરી નાખવાની સમાન હોય ત્યારે બાદ બાકી પૂછી છે બાદ બાકી કરવાની નેક્સ્ટ બે અંકોની એક સંખ્યા અંક છે દસ ગુણ્યા દશક એકમ આ બે અંકની સંખ્યાનો ફોર્મ્યુલા છે બે અંકની સંખ્યા સાત બંને અંકોનો સરવાળો એકમ ના અંકનો આઠ ગણો છે એટલે હું થઈ ગયું સિત્તેર વત્તા એકમ એટલે આપણને જવાબ ખબર પડી કે સિત્તેર પ્લસ જવાબ આવશે તો આ તો નહી આવે આઈ નહી આવે હવે આ બે માંથી એક છે એના આઠ ગણો છે તો કે હા છે જવાબ હું હવે એકોતેર રકમ વાંચવાની જવાબ તમને આપોઆપ આપશે છોકરાઓ મજા આવતી હોય તો એક વખત ભાઈ લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો બેટા

જેમ 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 એટલે ક્યાં છે વિદ્યાર્થી મિત્રો આ ધોરણ સેક્શન આપણે સેક્શન એને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળીશું જોરદાર ધારદાર કન્ટેન્ટ સાથે પરીક્ષામાં આગળ આવીએ પરીક્ષામાં પરિણામ સુધરે એવા કન્ટેન્ટ સાથે ફરી પાછા આવતીકાલે મળીએ છીએ કેવી મજા આવી ખાસ મને રિપ્લાય આપજો મતલબ કે કમેન્ટ માં તમારો રિવ્યુ આપજો મને બહુ આનંદ થશે વાંચી અહીંયા સેક્શન પૂરો કરીએ છીએ સેક્શન એ નો પાર્ટ વન બાકી પાર્ટ ટુ પૂરો કરવા માટે કાલે મળી બબાય ટેકર જઈ જય બાર બાર માં ભૂલતા ને વિડીયો પૂરો થયા પછી પણ કમેન્ટ આપજો મને કમેન્ટ આપજો વિડીયો પૂરો થઈ જાય પછી કમેન્ટ સેક્શનમાં આપજો ખાસ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ છોકરાઓ